आई हैव गॉट लाइक अ फ्यू प्रॉब्लम्स, लाइक हूँ थोड़ीक लेजी छू, मने कम्युनिकेशन गैप हो तो एना खूब ज तकलीफ थाय. त्रीजी एक वस्तु है, हूँ क्लेनलीनेस फ्रीक छू, बट ए हूँ एटली बड़ी कंक वधारे ज क्लेनलीनेस फ्रीक छू के ए प्रॉब्लमेटिक थी गयु है मारा माटे. सो आई एम गोइंग टू गो टू मनन देसाई एंड टॉक अबाउट ऑल माय प्रॉब्लम्स एंड लेट्स सी के मनन पासे मारी आ बड़ी प्रॉब्लम्स ना केवा अने कया सॉल्यूशन्स छे. ભૂમિ ત્રિવેદી આજે આવી રહી છે, એને અત્યારે જ મને મેસેજ કરીને અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરી છે, પણ જોવાનું એ છે કે શું ભૂમિ ત્રિવેદી આવતા રાઉન્ડમાં સિલેક્ટ થશે કે નહીં. ઓ ભાઈ, ભૂમિ ત્રિવેદી ઇન્ડિયન આઇડલ 2010માં ફાઇનલિસ્ટ હતી, અને આ દર વખતે જે આમાં નવું શું માંડ્યું છે, દૂરથી આમ કાચી બ્લુબેરી પર ફંગસ જામી ગયો ને એવું લાગે છે. હું જે દિવસે કેરેક્ટરમાં હું રોલમાં હું એ દિવસે તો મારી રિસ્પેક્ટ કરો. તને કોઈ કામ મળે પણ છે? હા, આ જે કામ મળ્યું છે ને એ મારા જીવનનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. એમ? હા, એક ટેલેન્ટ હન્ટ શોનો સૌથી ક્રૂર જજ બન્યો છું, જેનું નામ છે સાયમન મલિક. ચોટીલા ગામમાં થતો એક ટેલેન્ટ હન્ટ શો ઉપર આ નાટક આધારિત છે, જેનું નામ છે વીરાઝ ગોટ ટેલેન્ટ. અરે થયું, જાહેર રજા હતી તો મને ઘરે છે ને આમ ગુંગરામણ જેવું થતું હતું, તો મેં શું કર્યું, હું ઓફિસ ગયો અને ત્યાં જઈને પેલા વોચમેનને ક્લોરોફોર્મ સુંગાડીને તાળું તોડીને અંદર ઓફિસ ગયો, આખી ઓફિસ ચકચકાટ કરી નાખી. તાબડતોબ શાનદાર જબરદસ્ત, યુ આર ગોઈંગ ટુ અવર એલિમિનેશન રાઉન્ડ. એ તું શું માંડ્યું છે તે શાંતિ રાખને ભાઈ. અને ઓ દોસ્ત, હું છે ને અપોઇન્ટમેન્ટ વગર કોઈના સાથે વાત નથી કરતો, એટલે તમે અપોઇન્ટમેન્ટ લો, તમને ગંભીર સમસ્યા છે, પછી આપણે વાત કરીએ. ના, મને સમસ્યાનું ના બોલો યાર તમે, મારે મને કામ જોઈએ છે. મેં કોઈ દાડો નવરો બેઠો નહીં, તમને ખબર છે મારી માં બીમાર છે, મારો બાપ બહુ હેન્ડીકેપ છે, બેઉ દારૂડિયા છે. ઓહો, હું નાનો હતો ને તારથી પેલી થાંભલા લાઇટ નીચે રહું છું ને એના જ બલ્બ ખાઉં છું. હું બહુ ગરીબ માણસ છું, મને કામ અપાઈ દો મનનભાઈ, મને કામ અપાઈ દો, મારે બહુ તકલીફ છે. જલ્દી યોર સ્ટાર, યુ આર સિલેક્ટેડ, તું મારી સાથે મુંબઈ આવે છે. સેકન્ડ એસી કરાવજો બરાબર. એ છોપરે નહીં આવે, શું માંડ્યું છે તે? આ જો તમે કામ કરો, અહીંયા ઉપરના માળે છે ને એક કાકા રહે છે, એમના પાસે બહુ કામ પડ્યું છે, તું એમના પાસે જા અને એમને મારું નામ આપજે, જો પૈસા ના આપે ને તો તને તાળા તોડતા તો આવડે જ છે. આભાર આભાર મનનભાઈ, આભાર તમારો, હું હમણાં જ જઉં બરાબર, હું એમની જોડે મીટિંગ કરી બરાબર. હા, વાઇલ્ડ કાર્ડ એક્ઝિટ, ક્યા બાત હૈ. એ છોપરે આ બંધ કર, નહીં તો તને ખબર છે હું શું કરીશ. ડેન્જર ઝોન. ક્લાઇન્ટ નંબર 72, ભૂમિ ત્રિવેદી, એક ખૂબ જ મધુર ગાયિકા અને ઇન્ડિયન આઇડલ 5 વિનર, એના પછીની પોઝિશન પર આવનાર, આખી દુનિયાને ખુદની ધૂનથી જીતી લીધી છે, પણ આજે એ કેમ ઉદાસીની ધૂન ગાઈ રહી છે અને એનું મૂડ કેમ વારંવાર ઉડી જાય છે? અને એક ટિપિકલ ગુજરાતી પ્રોડ્યુસરથી ઇન્સ્પાયર થઈને મેં ટેલેન્ટને એક્સપ્લોઇટ કર્યો છે. આ ટાઇટલ ટ્રેક પણ ભૂમિએ જ ગાયો છે. ભૂમિ ત્રિવેદી જોરદાર છે યાર, એનો અવાજ, આઈ લવ ઇટ સો મચ. આટલા બધા સુપર્બ એણે ગીતો ગાયા છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં, તે છતાં એ ગુજરાતી પણ હું ભૂલતી નથી. અને ગુજરાતીમાં પણ નવરાત્રી હોય કે બીજા કોઈ ગુજરાતી ફિલ્મના સોંગ્સ હોય, ઘણા બધા એણે ગીતો ગાયા છે અને દરેક મૂવી માટે એણે જે ગીતો ગાયા છે, મોસ્ટ ઓફ ધ મૂવીઝ હેવ ગોન સુપર ડુપર હિટ, એટલે આઈ થિંક એનો અવાજ કોઈ પણ પિક્ચર માટે બહુ લક્કી છે. મને યાદ કરી મનન, તે સાંભળી લીધું? જી બિલકુલ, એટલે આઈ થોટ કે તમે મારી સામે જ આ બધી વસ્તુઓની વાત કરી લો. હાઉ આર યુ? આઈ એમ ગુડ, આઈ એમ ગુડ. બેસો બેસો, આવો આવો. થેન્ક યુ સો મચ. વેલકમ ટુ મનનની થેરેપી. થેન્ક યુ સો મચ. સો ગુડ ટુ સી યુ યાર ભૂમિ. સેમ હિયર.
શું ચાલે નવા જૂનીમાં પ્રોજેક્ટ્સમાં? આઈ નો હેલારો મૂવી અને પ્રસ્થાનમ, આ બંને મૂવી માટે જબરજસ્ત ગીતો તમે ગાયા છે. હમણાં જસ્ટ રિલીઝ થઈ છે ફિલ્મો અને આઈ એમ સુપર હેપી, સુપર ગ્લેડ, કારણ કે એટલા બધા જોનર્સ મને એક્સપ્લોર કરવાનો મોકો મળ્યો છે અને ઇટ્સ ઓલ અબાઉટ વર્સેટાલિટી, એટલે કદાચ આઈ એમ જસ્ટ ચેકિંગ આઉટ કે હું કંઈક. હા, આમ જોવા જઈએ તો બોલિવૂડમાં જેટલા બી તમે ગીતો ગાયા છે એમાં અલગ અલગ રેન્જ છે. જી બિલકુલ. ભલે રામ ચાય લીલા હોય કે ઉડી ઉડી જાય હોય કે પછી હુસ્નો પરચમ હોય, બિલકુલ, કે પછી પ્રસ્થાનમ હોય. પ્રસ્થાનમનું અને પ્રસ્થાનમની તો જે તમે સોંગ સાંભળ્યું, ઇટ્સ લાઈક આઉટ એન્ડ આઉટ એન આઈટમ નંબર, પ્રોપર આઈટમ નંબર, અપબીટ ડાન્સ નંબર છે. અને એમાં જે શબ્દો છે દિલ બેવડા, એ ગાવા માટે બી તમારામાં એમ એક થોડું કામ બેવડું પણ છે. એમાં કાંઈ નહીં, એમાં ખાલી છે ને તમારે ગાતી વખતે બે પોટલીઓ મારી લેવાની, એટલે પછી આમ બેવડું પણ આપોઆપ આવી જાય ગાવામાં. સ્ટુડિયો પર પહોંચો છો ત્યારે તમને કહેવામાં આવે છે કે આજે ગીત આવું છે ને આવી રીતે ગાવાનું છે? મને નાનું એક કિસ્સો હું કહીશ. રામ ચાહે લીલા જયારે મેં ગાઈ લીધું, એ પછી ઘણી બધી ઓફર સ્ટાર્ટ થઈ ગઈ, અને સ્પેશિયલી બીકોઝ રામ ચાહે લીલા વોઝ કેટેગરાઇઝ એઝ એન આઈટમ નંબર, તો ઘણા બધા આઈટમ નંબર્સના મને ઓફર્સ આવ્યા. અને એક વખત હું બહુ જ એક્સાઇટમેન્ટમાં આવીને, વિધાઉટ નોઈંગ ધ લિરિક્સ, વિધાઉટ નોઈંગ ધ કોમ્પોઝિશન ઓફ ધ સોંગ, હું સીધી પહોંચી ગઈ સ્ટુડિયો પર. અને પછી ખબર પડી કે એકદમ આમ બહુ ભયંકર લિરિક્સ હતા. અને દેટ વોઝ ધ લેસન ફોર મી કે પહેલી ને છેલ્લી વખત મેં એવી એવું ગીત ગાયું છે. હા, અત્યારે બહાર એ ગીત છે, એ ફેમસ થયેલું? ના, એ પ્રમોટ નથી થયું. એટલે પ્રમોટ બી થયું હશે, બટ એ પ્લીઝ પ્લીઝ લેટ્સ નોટ ટોક અબાઉટ ઇટ, નો પ્લીઝ, ના, નહીં, નો, નહીં. મારે શોધવું છે એ ગીત કયું છે. અરે ના, અરે ગીત કયું છે બોલો ને. ગીત હું પછી કહીશ. જ્યારે તમે સેડ હો છો, જ્યારે તમે લો હો છો, જ્યારે તમે અપસેટ ફીલ કરો છો, ત્યારે પોતાની જાતને ખુશ કરવા માટે, ચીયર અપ કરવા માટે શું કરો છો? હું બ્લેક કોફી પીને સૂઈ જઉં છું. હું લિટરલી, હા, એટલે એવું થાય બ્લેક કોફી પણ મારા ઉપર અસર નથી કરતી. મારી ઊંઘ એવી ખતરનાક છે, જબરદસ્ત છે, અને એનાથી બધા પરેશાન છે. મે બી કદાચ બરોડા પણ જતી રહું ઘરે મળવા, અને મમ્મીના હાથનું સરસ સરસ જમવાનું, પૂરણપોળી, પછી મમ્મી ઘરે સરસ સરસ ખાવાનું બનાવે, જમવાનું બનાવે, પપ્પા સાથે બેસીને વાતો ચીતો થાય. ઘણી વખત અમે વોક પર જઈએ. સો ફેમિલી સાથે રહેવું તમારા માટે એક પ્રકારની થેરેપી છે? યસ, એબ્સોલ્યુટલી. સો ઓબ્વિયસલી ભૂમિ, તમારી વાત પરથી ખબર પડે છે કે તમે તમારા મા બાપને બહુ રિસ્પેક્ટ કરો છો, એમના માટે ઘણો પ્રેમ રાખો છો. બટ ડોન્ટ યુ હેટ ઇટ જ્યારે મમ્મી કે પપ્પા કે કોઈ પણ સગા સંબંધી આવીને તમને કે ક્યારે પરણે છે, લગ્ન ક્યારે કરવાની છે, તારી ઉંમર જાય છે, હવે કંઈ કર, તારું નક્કી કર, હું દેખાડું તને. જોજો, એક એનઆરઆઈ છોકરો આવ્યો છે, સેટલ છે યુએસમાં, તું જો જરા, કંઈક કર, તારું કંઈક, હા સોરી, તારું કંઈક કર. હા, મને ખબર પડી ગઈ એમ કરીને. તમે ઇનડાયરેક્ટલી તમે એ વસ્તુ મને પૂછી લીધી છે. ના ના ના, હા, અચ્છા, મને ક્લેરિટી છે. જો મારા હિસાબે તો યુ કેન નોટ મેરી, ઇટ્સ ઓકે. તમારે લગ્ન નથી કરવા જિંદગી માટે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે ટુ નોટ ગેટ મેરી. હા, વોટએવર, એટલે આઈ એમ ઓપન ટુ ઓલ, આઈ એમ ઓપન ટુ એવરીથિંગ, આઈ એમ ઓપન ટુ એવરીથિંગ એન્ડ એનીથિંગ, બીકોઝ અગર મને કોઈ એવું સારું પાત્ર મળે છે, અને આઈ થિંક હું પાત્ર સારું શોધવા જવું એની કરતાં બેટર છે કે હું એવું પાત્ર સારું બનું. છોકરાઓ જ કેમ આવી રિસ્પોન્સિબિલિટી લે, છોકરી કેમ ના રિસ્પોન્સિબિલિટી લે? કરેક્ટ. કે છોકરીઓ ઘર બનાવે, છોકરીઓ યુ નો મેબી સેટલ થાય, અને પછી અ ગાય કેન કમ એન્ડ જોઈન ઇન, વાય નોટ? ડેફિનેટલી. ઘર જમાઈ, ના, એને ઘર જમાઈ ના કહે તો સારું છે. લાઈક અત્યારનું આખું ટ્રેન્ડ અને એજ આખી બદલાઈ ગઈ છે, તો વાય નોટ? ધેટ્સ અ ગુડ પોઈન્ટ એક્ચ્યુઅલી. મારા ખ્યાલથી એવો ટાઈમ દૂર નથી જ્યારે છોકરાઓ વિદાયમાં રડશે પપ્પાઓને ભેટીને. હું જાઉં છું ડેડી. તો તારા ઘરે પણ કોઈ એવો છોકરો આવે એવું જોઈએ? બેટા મૂંછ લૂછી લે. એટલે એમ જનરલી પેલું કે મેકઅપ લૂછી લે, એમ તો છોકરાઓ રડશે તો કહે છે બેટા મૂંછ લૂછી, દાઢી પર આંસુ છે તારા. દાઢી. તો હાઉ વુડ યુ ક્રાય ડ્યુરિંગ યોર વિદાય? આઈ ડોન્ટ નો, પણ હું રડીશ ખરા. રડું તો આવી જ જશે યાર, બીકોઝ એટલે જો કે હું તો મારા મમ્મી પપ્પાથી 8 વર્ષથી હું દૂર રહું છું, એટલે એમનાથી દૂર નહીં, બટ મુંબઈ રહું છું, મમ્મી પપ્પા બરોડા રહે છે. એ વસ્તુ છે કે જેમ જનરલી વિદાય પછી દીકરી કેવી રીતના પોતાના સાસરીએ જાય અને મમ્મી પપ્પાથી અલગ રહે, એવી રીતના હું વગર લગને હું મારી વિદાય ઓલરેડી થઈ ચૂકી છે. એવું છે,
સો બેસિકલી ધ થિંગ ઇઝ મારી વિદાય થઈ ગઈ છે મારા લગ્ન માટે. મારા એક કઝિનના લગ્ન થયા હતા ત્યારે એક પંડિત મને બહુ ગમી ગયા હતા, કારણ કે એ છે ને બહુ હસાવતા હતા. તો એ પંડિત મેં નક્કી કરી દીધા છે. મારે મારી સાડી નક્કી થઈ ગઈ છે, વેન્યુ બી નક્કી કર્યું છે મેં, મારે શું ખાવાનું છે, લોકોને શું ખવડાવવાનું છે, મેન્યુ નક્કી થઈ ગયું છે, ખાલી છોકરો નક્કી કરવાનો બાકી છે. આર યુ સિરિયસ? યા યા. બાકી બધું નક્કી કર્યું, બાકી બધું નક્કી, હનીમૂન પણ નક્કી. યા હનીમૂન તો એને પૂછવું પડે ને કે ક્યાં જવાનું છે. એ તો એને લઈને જઈને ગમશે જ, આઈ એમ શ્યોર. કંગના ની એકલા નીકળી જવું છે લંડન? નહીં, બરાઈ તલાઈવ કરાવો યાર. ના, એવું નહીં થાય, એવું થશે જ નહીં એમ. એટલે મારું તો નહીં થાય, બાકી પેલાનું ખબર નહીં. પણ હા, એટલે અગર તમે એક 50s હિરોઈનો અને તમારે મેકઅપ સાચવવાનું હોય તમારી વિદાય વખતે, તો તમે કઈ રીતે કરશો? જસ્ટ આઈ વોન્ટેડ ટુ નો. પિતાજી જી, मैं भाग के शादी करना चाहती हूँ. मैं चाहती हूँ आप भी मेरे साथ भागे और भागते भागते विदाई हो. सही, बहुत मारवाना छे बदा मने. बहुत फनी, अत्यंत फनी. जे आम प्रभुदेवन जेम जे तमारा होट आम डांस करी रहा था ने, इट वाज वेरी नाइस. तमारे हिसाबे तमारी लाइफ सॉर्टेड छे? कोई प्रॉब्लम छे लाइफ में? ના, મને સી સોર્ટેડ તો કોઈની લાઈફ નથી હોતી, સોર્ટેડ બધાની લાઈફ પણ હોય છે એટ ધ સેમ ટાઈમ. બટ આઈ થિંક નાના મોટા પ્રોબ્લેમ્સ તો હોય જ છે કોઈને પણ. જેમ કે હવે એનું તો બહુ લાંબુ લિસ્ટ છે જો કે, બટ એમાંથી બે ત્રણ વસ્તુ હું તમને શેર કરીશ. જેમ કે ક્લેનલીનેસ ફ્રીક હું બહુ જ છું, બટ એટ ધ સેમ ટાઈમ મને હું લેઝી પણ એટલી જ છું. મારા ઘરમાં ઘણી વખત એવું થાય છે કે હું શોઝ વખતે બહુ જ ટ્રાવેલ કરું છું અને ટ્રાવેલ કરતાં કરતાં હું મુંબઈ અગર કસેકથી કોઈક બીજી જગ્યાએથી અગર હું મુંબઈ લેન્ડ કરું, હું મારા ઘરે આવું, અનપેક કરું, પાછું પેક કરું મારું બેગ અને સીધી યુનો બીજા શો માટે કોઈક બીજા સ્ટેશન માટે નીકળી જાઉં હું. સો આઈ થિંક એ ટાઈમ હોય છે જ્યારે આઈ એમ નોટ એબલ ટુ ટેક કેર ઓફ માય હાઉસ ઓર મે બી બધું મેન્ડ નથી કરી શકતી હું ઘરનું એવી રીતના. તો તમારા ઘરે મેડ નથી? મેડ્સ એકચ્યુઅલી, એ જ ક્લેનલીનેસ ફ્રીક હું છું એના ચક્કરમાં ઘણી વખત એવું થાય કે વાસણોમાં યુનો બધા યુટેન્સિલ્સમાં ક્યારેક સાબુ રહી ગયો હોય, ક્યારેક કંઈક રહી ગયું હોય, ચમચીઓ એક સાથે 10 ચમચીઓ એક સાથે ભેગી કરીને જ ધોવે ને, ત્યારે તો મને એવું લાગે કે હું આનું લાઇસન્સ કેન્સલ કરી નાખું. તો મિત્રો, બહુ સરળ વાત છે, સાધારણ વ્યક્તિ નહીં પણ ભૂમિ ત્રિવેદી જેવી ભૂમિ ત્રિવેદીને પણ બાયના ઇશ્યુઝ. મને રિજેક્ટ કરે છે એ લોકો. બાઈ તમને રિજેક્ટ કરે છે? બાઈ મને રિજેક્ટ કરે છે. ઓ માય ગોડ. કારણ કે હું એટલી બધી આમ બાઈ અમારી બાઉન્ડરી. પણ હા, એટલે ઓ મને બોલ પેલે કહ્યા મલનભાઈ યાર શું થયું? તમે તો મારી લાઈફ બરબાદ કરી નાખી યાર. કઈ રીતે બરબાદ કરી નાખી? તમે કેવા પ્રમાણે પેલા ઉપર કાકા ને ગયો કામ માંગવા માટે, કાકા નતા થઈ રાખો પ્લીઝ. સોફા ઉપર પગ ના મૂકે ને તમે, માટી વાળા પગ છે. તમે તો પેલા ને પરચમ વાળા, પરચમ વાળા બેન નહીં? હુસ્ન પરચમ, હુસ્ન પરચમ. તારી પરચી કાપી નાખશે તું જાણે હોય. અહીંયા થી નીકળ તું હમણાં. એમને રામલીલા જોડે હારું ફાવે છે. હા, એમ આખી સ્ટોરી ખબર છે એમની ગઈ ને કે. ચમચીઓ બધી એક એક કરીને ધો કે આમ ભેગી ચમચીઓ ધો? ના, હું શું કરું કે બધી થાળીઓ ભીની કરી દઉં પેલા, પછી એની પર બેસીને એવું કરી નાખું. મારે કામ કરવા જોઈએ તો કે ફિઝિકલ એક્ટિવિટી બી થાય ને, મારે બધું શેર ને મારે કદાચ આંભોય ખસે ને એને લીધે એક્સરસાઇઝ. શું ના ખસે? આંભોય આંભોય.
મને બધા ગીતો ખબર છે. તમને નોકરી રાખી લો, હું પૈસા બી નહીં લઉં, હું કામ કરીશ ખાલી. ના ચાલશે, તમે પ્લીઝ આને કરો. હા હું તમને જણાવીશ. બધા નવરો છું, બહુ વાર નાખી મેં બધી મારી. તું જારે હવે અહીંયાથી ઓય દીપ આને લઈ જા. તો આવું ના ચાલે. દીપભાઈ નહીં, દીપભાઈ પોલીસ ને બધું કરે. હું જઉં હારું, મને કઈ કામ હોય તો કેજો. બરાબર, જણાઈ જાવ. ઓકે હા સર, ચલ મારુતિ નીકળ અહીંયાથી. કઈ કામ હોય તો કેજો પ્લીઝ, મારું વિઝિટિંગ કાર્ડ બહાર મૂકતો જઈશ. બરાબર, આ પોલીસ થી બચીને રહેજે. સોરી ફોર ધેટ. થોડું અમારે ત્યાં આવું શું છે કે આ સાર્વજનિક ક્લિનિક છે, કોઈ પણ અંદર ક્યારે પણ ઘૂસી આવે છે. અને કશું પણ, અમારે ત્યાં અલગ અલગ ક્લાયન્ટ્સ આવતા હોય છે, જે લોકોને અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે. તો આ મારુતિ વોઝ વન ઓફ ધેમ. તો આ જે એક્સરસાઇઝ છે ને, એમાં એવું સમજી લો કે હું તમારી કામવાળી બાઈ છું. વાહ, થેન્ક યુ. એટલે મારે સમજવું છે કે તમે તમારી બાઈ સાથે કઈ રીતે વાત કરો છો જ્યારે કોઈ મિસ્ટેક કરે તો. ઓકે મેડમ, તમે ક્યાં રહો છો? આખો ટાઈમ તમે બારગામો છો અને પછી મહિનાના એન્ડમાં તમે મારો પગાર કાપી દો છો એવું કહો છો કે તમે આયડ નહીં 10 દિવસ માટે. અરે મેડમ, તમે જ 15 દિવસ બહાર રહો છો. ના 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 ના, તમે ખોટું ના બોલશો મંગળાબેન. જો સૌથી પહેલા તો તમને મો માંગ્યા પૈસા આપું છું, ઉપરથી કામ પણ તમને એટલું બધું ઓછું કરવાનું થાય છે. બરાબર છે, હું એકલી જ રહું છું ઘરમાં, વધારે માણસો બી નથી હોતા. અને જ્યારે તમને આગલા દિવસે કહું કે મહેમાનો આવવાના છે બીજા દિવસે, એ દિવસે તમે ગુલ્લી મારો છો. બરાબર છે. અને બીજી વસ્તુ, અરે પણ એ દિવસે મને ઝાડા થઈ ગયા હતા. મંગળાબેન હું સમજી શકું, બધા હસબન્ડ દારૂમાં મરી ગયા મારા. હસો છો તમે, તમને હસવું આવે છે? હસવું નથી આવતું. તમે એક કામ કરો તો તમે બી દારૂ પીવાનું ચાલુ કરી દો, એવું કરો. તમે આવશો જ નહીં. આ કેવું સોલ્યુશન છે? તમે વાત તો સાંભળો, મારી 4 રજાની જગ્યાએ તમને 14 રજા આપું છું, એ તમને ખબર નથી પડતી. અને પછી તમે કેટલા બધા બહાના આપો છો, તમને ખબર નથી પડતી. મેં તમને કેટલી બધી વખત કીધું છે કે તમારે 9 વાગે તમારે જ્યારે આવો હોય ત્યારે તમે આવો, તમારા મનગમતા ટાઈમ પર આવો, તમને ફાવે તે ટાઈમ પર આવો. આટલી બધી તમને છૂટ આપું છું તો પણ તમને ખબર નથી પડતી? મેડમ તમે શાંતિ રાખો, આવી રીતે વાત ના થાય. હું પછી છે ને બધાને બોલાવીશ, આખા રાનું મોડલ છે ને, એ અમારી બહેનપણી જ છે. ઓડિશન આપું છું, નેક્સ્ટ ઇન્ડિયન આઇડલ માં મંગળા વિનર હશે, મંગળા જીતશે. તમે કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપી દીધો, આ ચલાવવામાં આવશે ન્યૂઝમાં. અને સાથે સાથે કોન્ટ્રોવર્સી જ મને જોઈતી હતી, કારણ કે કોન્ટ્રોવર્સી થી જ પિક્ચરો હિટ થાય છે. ખાલી ટેલેન્ટ નહીં, ટેલેન્ટ સાથે કોન્ટ્રોવર્સી હોવી જરૂરી છે. એટલા જ માટે હું નથી માનતી, સાઇન કરી દો. પણ હું નથી માનતી, આ 2-3 આર્ટિકલ્સ આવ્યા હતા જ્યાં એવું લખ્યું હતું. અરે ડિપ્લોમેટિક કેમ તો તમે મને કામ કરો, 2-3 દિવસનો ટાઈમ આપો, હું વ્યવસ્થિત રીતના કોન્ટ્રાક્ટ એક વખત વાંચી લઉં છું અને પછી તમને મોકલાઈ દઈશ સાઇન કરીને. ભલે ભલે ભલે. મસ્ત ગીત મેં તમારા માટે લખ્યું છે. થેન્ક યુ. એ ગીત છે ને, આપણે અફઘાનિસ્તાનમાં શૂટ કરવાનું છે. પાછળ આમ પેલા US મરીન્સ બધા ઊભા હશે, આગળ બધા આતંકવાદી હશે, બંનેના વચ્ચે લેન્ડમાઇન્સ હશે અને તમારે એ લેન્ડમાઇન્સ પર નાચવાનું છે. બસંતી કહ્યું આમ કાચ પર નાચતી હતી, તમારે લેન્ડમાઇન્સમાં નાચવાનું છે. કેટલો ગજબ કોન્સેપ્ટ મેં લખ્યો છે, દિલ તેરા બેબી એટમ બોમ્બ, એવું આપણે ગીતનું નામ રાખ્યું છે, દિલ તેરા બેબી એટમ બોમ્બ. બહુ ગજબ. કે તમે મંગળાબેન બન્યા છો ને, તો તમે છોકરી બી બની જાઓ, હું તમને ફીચર કરી દઈશ એમાં. ઇટ્સ ઓકે. એટલે તમે ગાશો ને હું એમાં નાચું. હા, અને ત્યાં બાય ચાન્સ અગર એવું કંઈક થયું તો તમારું મેડિક્લેમ અમે કરી આપીશું. સો હવે આ તમે લાઈફ ઇન્સ્યોરન્સ જોઈ છે, કદાચ મેડિક્લેમ થી કામ નહીં થાય. લાઈફ ઇન્સ્યોરન્સ કરી નાખો, હે ને? નોટ અ બેડ આઈડિયા. એટલે તમને કંઈક થાય તો પછી બધું અકાઉન્ટ મારા માં ટ્રાન્સફર પછી જોઈએ. ના એવું નહીં, તમારે મને શ્યોરિટી આપવી પડશે. શ્યોરિટી તમારે આપવી પડશે, ને તો આઈ એમ નોટ ગોઈંગ ટુ સાઈન ધીસ. ઇટ્સ ઓકે. એટલે હું નહીં નાચું તો તમે સાઈન નહીં કરો? ના બિલકુલ ભી નહીં, હું ગાઈશ પણ તમારે નાચવું પડશે. લેન્ડમાઇન પર મારે નાચવાનું. તમે છે ને મનન, પ્લીઝ ફાડો છો? હું ફાડું છું, હું ફાડું છું. મારે નહીં નાચવું, મને કોઈ બીજી સિંગર પડી જશે.
બીજી સિંગર મળશે એમ તો મને પણ છે ને ઇન્ડિયન આઇડલ જે જીત્યા છે ને એને લઈ શું એને લઈ શું ફાઇનલિસ્ટ નથી જોઈતું કેમ તમારે જેવો દેખાય છે એટલા માટે કોણ વિનર અમિત સારા જેવો દેખાઉં છું એક્ચ્યુઅલી 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 અમિત સાના એના જેવા દેખાય પણ અમિત સાના જીત્યો નતો બટ યા બધા જ સારું કરીએ છે બટ ઇટ્સ ઓકે હવે છે ને આ પથરા જોયા છે આ પથરા નથી એ જેમ્સ છે આ જેમ્સ છે હા જેમ્સ છે બતાવ રિયલ ડાયમંડ ઇઝ ઇન ધીસ કપ બાય ધ વે મુખની આવે તું મૂકી દે મૂકી દે બહુ મોંઘા છે આ બધા પ્રોપ્સ આ બધું પ્રોડક્શન બધું લિમિટેડ બજેટમાં થાય છે તો મૂકને હવે તું ડોન્ટ ઇરિટેટ મી મમ પ્લીઝ આઈ એમ નોટ ઇરિટેટિંગ યુ ઓકે પતી ગયો હવે શો ચાલ હવે જઈએ પથ્થર પથ્થર થી મારો એ કેવું લાગશે આમ પથ્થર થી જનરલી ગાડીના કાચ ફોડે હું ચશ્માના કાચ ફોડું છું વાહ યાર કાચ કેમ નથી ફોડતો વાગે છે કાચ કાચ કેમ નથી શું હદ ચાલાકી કરે છે તું યાર સે આ બધું બંધ કર તું આ બંધ કર આ તો આ બધું બંધ કરાવવાનું છે હવે બધું પ્રોડક્શન નું કામ વધારે હવે હું સરખું કરી આપીશ હવે છે ને આખું મનન નું અભિષેક કરવામાં આવશે હે હા થેન્ક યુ સો મચ અને મને આ બધું નથી જોઈતું કે અને યા તમારો ફોન વાગે છે વારે વારે જસ્ટ કીપ ધીસ વિથ યુ અને વન મોર કારણ કે મને સલાહ તો મળી નથી તો હું એટલીસ્ટ જે બધી વસ્તુઓ કામમાં હોય એ તો લઈ જ જાઉં હા હજી આ બધા પથરા બી બાય બાલીના વિડીયો પછી છે ને તારો વિડીયો વાયરલ કરીશ બધું ઉપાડીને લઈ જાય છે ને હા અને શું કહેતા હતા સિગ્નલ પર ગાજે હું એ સિગ્નલ પર તો ક્યારેય નહીં ગાઉં જે સિગ્નલ પર તમે હશો એ ભાઈ મેં કીધું જ નથી ના હું કહું છું હા તમે મને કીધું તું પણ મેં કીધું નથી હા તો હું તમને યાદ દેવડાવું છું ને નાના મગજ પર અસર થઈ છે એટલે બીજા એપિસોડમાં જઈએ ઓકે બાય એન્ડ ડોન્ટ કોલ મી એવર ઓકે બાય તમે અથવા તો તમારી ઓળખાણમાં કોઈને પણ માનસિક પરેશાની હોય તો કોલ કરી શકો છો સ્ક્રીન પર આપેલા જીવન આસ્થાના ટોલ ફ્રી નંબર પર ભૂમિ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર ડુઇંગ ધીસ કમ્પ્લીટલી લવડ ઇટ મનન થેન્ક યુ તમને તમારી આખી ટીમને અને આ કન્સેપ્ટને આ થીમને કારણ કે ઘણા બધા એવા લોકો છે જેમને આગળ પડીને યુ નો બોલવામાં થોડીક હિચકિચાહટ થતી હોય છે ઇનહિબિશન્સ હોય છે ઘણા બધા કે મેન્ટલ ઇશ્યુઝ હોય કે થોડા સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય એને ડિસ્કસ કરવા કે નહીં બટ આઈ થિંક ઇટ ઇઝ રિયલી રિયલી એબ્સોલ્યુટલી ફાઇન એન્ડ હેલ્ધી ટુ ડિસ્કસ એન્ડ ટોક અબાઉટ યોર મેન્ટલ સ્ટેટસ ધેટ્સ ટ્રુ થેન્ક યુ સો મચ ભૂમિ બહુ સારી રીતે તમે સમજાવી દીધી આ વાત na na na